દીવ સમગ્ર શિક્ષા વિભાગ અને વિજ્ઞાન પ્રાદ્યોગિક સંચાર પુરસ્કૃત તથા પ્રશંસા ફાઉન્ડેશન ભારત સરકાર દ્વારા 4 દિવસીય પેડાગોજી વર્કશોપનું થયું આયોજન. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત સરકારના વિજ્ઞાન પ્રાદ્યોગિક વિચાર સંચાર પુરસ્કૃત તથા પ્રશંસા ફાઉન્ડેશન આયોજિત તેમજ સમગ્ર શિક્ષા વિભાગ દીવના સહયોગથી શિક્ષકો માટેના 4 દિવસીય પેડાગોજી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પેડાગોજી વર્કશોપનું ઉદ્ઘાટન દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. પ્રોગ્રામ ઇન્ચાર્જ પલ્લવ સિન્હા એ મહેમાનોને આવકારી સ્વાગત વિધિ કરેલ તેમજ પેડાગોજી વર્કશોપ શિક્ષણ વર્ગખંડમાં જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેની સમજ આપવામાં આવી. ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રીમતી સલોની રાયે આ કાર્યક્રમનું આયોજન દીવમાં કરવા માટે પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા તથા શિક્ષકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ પ્રેરકબળ બનશે એવી આશા વ્યક્ત કરી. કાર્યક્રમ અંતર્ગત તજજ્ઞ શ્રીમતી ડૉક્ટર કનકલતાએ આ પ્રશિક્ષણ કાર્યાલય શિક્ષકો માટે તેમના વર્ગખંડમાં કઈ રીતે મદદરૂપ બનશે તે વિશે વાત કરી હતી. ત્યારબાદ દીવ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન ઓફિસર ડીડી મંસૂરીને પ્રશિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી અને પ્રશંસા ફાઉન્ડેશનના પ્રમુખ સંજીવકુમાર સિન્હા દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારંભ બાદ તકનીકી સત્રનો પ્રારંભ ડૉક્ટર કનકલતા દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સત્યશોધક સભાના પ્રમુખ દ્વારા ચમત્કાર ઉપાસનનું વિજ્ઞાન વિશે સમજણ આપીને પ્રયોગ નિર્દેશન કરવામાં આવ્યું. ડૉક્ટર કનકલતાએ જૈવિક જ્ઞાન રસપ્રદ વિવરણ કર્યું. ડૉક્ટર શક્તિ ખજુરિયાએ કીટકો અને વનસ્પતિ વિશે રોચક વાતો કરી અને આપણા જીવનમાં તેનું મહત્ત્વ શું છે તે સમજાવ્યું. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સ્નેહિલ સિન્હાએ કરવામાં આવ્યું. મીનાક્ષી કટવી, ZSTV દીવા.